દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ મહિલા સુરતના માંગરોળ તાલુકાના પાંચરા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષિકાના છે. શિક્ષણ કાર્ય દરમિયાન અચાનક દોડવા માંડતા ઓરડામાં અભ્યાસ કરી રહેલા બાળકો અચાનક ડરી અને શાળાની બહાર નીકળી ગયા હતા. આ સિલસિલો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે, જેને લઈ ગ્રામજનો દ્વારા આજે શાળાની તાળાબંધી કરી દેવામાં આવી હતી. ગ્રામજનો અને વાલીઓનો આક્ષેપ છે કે શિક્ષિકા અંધશ્રદ્ધાને લઈને વારંવાર શાળામાં આવી હરકતો કરે છે. જો કે શાળાના આચાર્ય ખુદ પણ શિક્ષિકાની આવી હરકતથી હેરાન છે. શિક્ષિકા ક્યારેક ધૂણવા માંડે તો ક્યારેક આખા ઓરડામાં કંકુ વેરી નાખે છે, તો ક્યારેક તો ગામના ઘરોમાં પણ કંકુનો છંટકાવ કરી આવે છે. અમારા પાનસરા પ્રાથમિક શાળામાં કુલ 79 બાળકો 1-8 ધોરણમાં ભણે છે, જેમાં કુલ 4 શિક્ષિકાઓ નિયુક્ત થયેલ છે. તેમાંથી એક મીનાબેન કેશુરભાઈ ચૌધરી કરીને શિક્ષિકા જે છે, તેમની માનસિક રીતે બીમાર છે કે અસ્વસ્થતા છે એ કંઈ ખબર પડતી નથી. અને તેમની વર્તણૂક 15 દિવસે મહિનામાં વર્તણૂકને લીધે બાળકો શાળાએ જતા નથી અને ડરી જતા છે. તો અમે વારંવાર છેલ્લા 4 વર્ષથી એમને ઓબ્ઝર્વ કર્યા છે, એમની જાણ તાલુકા કક્ષાએ કરી છે, જિલ્લા કક્ષાએ કરી છે. તો અમારી હવે માંગણી એવી છે કે ગામના બાળકોના વાલીઓની કે એ શિક્ષિકાને તમે અહીંયાથી કાં તો બદલી કરાવી આપો અથવા તો એનું કંઈ નિરાકરણ ઝડપથી કરી આપો, જેને કારણે અમારા પાનસરા ગામના 79 બાળકોનું ભણતર બગડે નહીં અને તેઓ રાબેટા મુજબ ભણી શકે. જોકે શાળામાં કરવામાં આવેલી તાળાબંધીની ઘટનાને લઈને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગ્રામજનોની ફરિયાદ સાંભળી હતી અને જેમ બને એમ જલ્દી સમસ્યાનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું. એક શિક્ષિકાને વર્તણૂક બાબતની ફરિયાદ છે ગ્રામજનોની, એના માટે અમે આવેલા છે. જણાવે છે કે અંધશ્રદ્ધાની વાત છે, માનસિક રીતે અસ્વસ્થ હોવાનું એવી બધી રજૂઆતો છે, એટલે એના માટેની તપાસ માટે એ તો હવે સ્ટેટમેન્ટને એમના લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એ હું અહીં આવ્યો ને એક વર્ષ જેવું થયું, અગાઉ જુલાઈ માસમાં એમની ફરિયાદ હતી અને એમની કંઈક દવા ચાલતી હોવાની રજૂઆત મળેલ હતી, એટલે તે સમયની એની ફરિયાદ હતી. ત્યારબાદ રિપોર્ટિંગ આજના એના સંદર્ભે કરવામાં આવશે. બાળકો સર બી ગયા છે, ગ્રામજનો રજૂઆત એવી છે કે બાળકો બી ગયા છે, બેન અહીંયા શાળામાં ભૂણે છે, કંકુ નાખે છે અને બધું એવી રજૂઆત છે, એટલે એ બાબતની જ આપણે તપાસ કરવાની છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.